काशी शुं थयो काकी काम याद आवी गयो नहीं काम तो नथी याद आव्यु पण बहु अगत्यनु काम हतु ठीक छे आटलू बधु टेन्शन ना लेशो तमे आराम करो अने ज्यारे याद आवे ने त्यारे मने कही देजो देवांशी तो आज ऑफिस से वेली आवी गई भाभी देवांशी जी भाभी हूँ तने पूछी रही छु केम ऑफिस से वेली आवी गई एक्चुअली मारे घरे थोड़ू काम हतु अने मारे फ्रेश पण थवू हतु एटले हूँ घरे आवी गई हूँ हमणा थोड़ी वार मां ऑफिस से पाछी जवानी छु देवांशी ऑफिस में कोई टेंशन तो नहीं ने शुभ बराबर छे हाँ कोई टेंशन नहीं अने बधुज बराबर छे ठीक छे अने सांभळ हूँ आज ऑफिस नहीं आवी रही मारे आराम करवो छे ओके भाभी तमे आराम करो हूँ थोड़ी वार मां पाछी ऑफिस से जाऊं छूं क्या जती रही क्या फसाई गई हवे मैसेज सांभळी ज लेशे ने जो ए मैसेज सांभळी लेशे ने तो हूँ सिचुएशन ने कोई रीते नहीं संभाळी शकू हवे शुं करूं अब राशि अचानक क्या गायब थई गई आ तो रवि भाई नो नंबर छे एमणे मने शुं मैसेज कर्यो हशे मैं तमने जे प्रूफनी वात करी हती ए मैं ऑडियो रिकॉर्डिंग फॉर्म मां मोकल्यु छे तमे सांभळी लेजो मारे आ राशि ने कोई रीते तो रोकवी ज पड़शे पण कई रीते आजे मारा एने रोकवाना बधा ज प्रयत्नो निष्फळ जई रह्या छे राशि मने याद आवी गयुं के मने तारुं शुं काम हतुं काकी मने रवि भाईए प्रूफ मोकल्यु छे એમણે મને ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યું છે જેમાં સીસીટીવી ફૂટેજ ગાયબ કરનાર અને એમણે ડ્રાઈવરને લાફો માર્યો હતો એ વિડીયો રેકોર્ડ કરનાર વિશેની બધી જ માહિતી છે હું પહેલા આ સાંભળી લઉં શું થયું અરે તમે બંને અહીંયા આ રીતે શું વાતો કરી રહ્યા છો કંઈ ટેન્શન છે મમ્મી ભાભી એક્ચ્યુઅલી છે ને મને રાશિની થોડી હેલ્પ જોઈતી હતી આપણી જે એપ છે ને એમાં ઓટોનું ઓપ્શન એડ થઈ ગયું છે પણ એમાં થોડા ઘણા ચેન્જીસ કરવાના છે તો મારે રાશિ પાસેથી એમાં થોડા ઘણા સજેશન્સ જોઈતા હતા ઓટો રિલેટેડ કંઈ પણ અપડેટ્સ જોઈતા હોય ને રાશિ બેસ્ટ છે તમે બંને બાબતે ડિસ્કસ કરો હું હમણાં આવી કાકી મારે મમ્મીને પ્રૂફ વિશે વાત કરવી હતી રાશિ પણ આ સાચો સમય નથી જો આપણી વાત થઈ હતી ને કે જ્યાં સુધી તારા હાથમાં સાચું પ્રૂફ ના આવી જાય ત્યાં સુધી તું આ વાત કોઈને નહીં કરે હા તો હવે પ્રૂફ આવી ગયું ને હું જોઈ લઉં રાશિ તારે મને ઓટો રિક્ષા વિશે ઇન્ફોર્મેશન આપવાની છે ને તો તું મને રિક્ષાની માહિતી આપને અરે પણ અત્યારે આ મેસેજ સાંભળી લઈએ એના વિશે આપણે શાંતિથી બેસીને વાત કરીશું નહીં આ અર્જન્ટ છે આઈ મીન શુભે મારી પાસે હમણાં જ આ બધી અપડેટ્સ માંગી છે અને તું તો શુભનો સ્વભાવ જાણે છે ને કે હું એનું કામ સમયસર નહીં કરું તો એ મારા પર કેટલો ગુસ્સે થશે અચ્છા એવું તો શું કામ છે જે આટલું બધું અર્જન્ટ છે એક્ચ્યુઅલી મારે એ જાણવું છે કે ઓટો રિક્ષાના રાત્રે 11 વાગ્યા પછીના રેટ્સ શું હોઈ શકે કાકી અત્યારે આ વધારે જરૂરી છે આપણે પહેલા મેસેજ સાંભળી લઈએ હવે આને મારે કઈ રીતે રોકવી 5 સેકન્ડમાં મારો પ્લાન રાશિની સામે આવી જશે અને ખેલ ખતમ થઈ જશે દેવાંશીને 10 મિસ કો હું તો ભૂલી જ ગઈ મારે રાશિને બિઝી રાખવાની હતી
પ્રિયંકા ના ચક્કર માં હું અહીંયા બિઝી થઈ ગઈ. અરે આ તો બહુ જ મોટી ફાઇલ છે અને અહીંયા ઇન્ટરનેટ પણ સ્લો છે અને ડાઉનલોડ થતા તો બહુ વાર લાગશે. શું ડાઉનલોડ કરે છે રાશિ? દીદી, અમારી ઓફિસમાં રવિભાઈ છે ને, જેણે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યું છે ને, એનું પ્રૂફ મોકલ્યું છે. બસ એ જ ડાઉનલોડ કરી રહી છું. શું વાત કરે છે? એ માણસ કોણ છે ખબર પડી ગઈ? હમણાં ડાઉનલોડ થઈ જશે એટલે ખબર પડી જશે. રાશિ, આઈ થિંક અહીંયા ઇન્ટરનેટ સ્લો છે, તો તું પછીથી ડાઉનલોડ કરજે. થઈ ગયો ઓડિયો ડાઉનલોડ. દીદી, આ શું કર્યું તે? મેં હાથે કરીને નથી કર્યું, આ નિશાએ મને ધક્કો માર્યો. મેં કઈ હાથે કરીને ધક્કો નથી માર્યો, ભૂલથી મારો હાથ અડી ગયો. તારે ગ્લાસ વ્યવસ્થિત પકડવો જોઈએ ને. મેં વ્યવસ્થિત જ ગ્લાસ પકડ્યો તો ઓકે, અને તે છે ને સહેજ હાથ નથી અડાડ, તે મને ધક્કો માર્યો અને એ પણ હાથે કરીને ધક્કો માર્યો છે તે મને. હું શું કામ હાથે કરીને ધક્કો મારું? કારણ કે છે ને આને છે ને મારી સાથે. અરે બસ, હવે ધક્કો વાગ્યો કે હાથ અડ્યો શું ફરક પડે છે? મારો ફોન તો નીચે પડી ગયો ને. રવિભાઈએ કેટલો ઇમ્પોર્ટન્ટ મેસેજ મોકલ્યો હતો, મારે સાંભળવાનો હતો. નિશા, તારે ધ્યાન રાખવું જોઈએ ને. જો તારા લીધે કેટલું મોટું નુકસાન થઈ ગયું. રાશિ, તું સેજ પણ ચિંતા નહીં કર. કાલે આપણે ઓફિસે જઈને રૂબરૂમાં રવિ પાસેથી બધી ઇન્ફોર્મેશન મેળવી લઈશું. ફોનની ચિંતા નહીં કર, શું તને નવો ફોન અપાવી દેશે. આવી ગઈ રાશિની ગરમા ગરમ મસાલેદાર ચા. વાહ. શું થયું? શું રાશિને જુએ છે ને તું ગુસ્સે થઈ જાય છે કેમ? મમ, રાશિ ક્યારે એવું કોઈ કામ કરતી જ નથી કે જેનાથી મને ખુશી થાય. શું હવે રાશિ એવું તે શું કર્યું છે કે તું એની પર ગુસ્સો કર્યા કરે છે? હા, કંપનીના સીઓની વાઈફ થઈને નીચું કામ કરનાર લોકો સાથે ટાઈમ પાસ કરે છે, આ સારું લાગે છે? શુભ મમ, પ્લીઝ, મને ખબર છે કે તું અત્યારે પણ રાશિનો જ પક્ષ લેવાની છે, એની ભૂલ તો તને ક્યારે દેખાતી જ નથી, એટલે આ મુદ્દા પર મારે કોઈ દલીલ કરવી જ નથી. બાય. અરે ગાયત્રી, શું વિચારે છે? ભાઈ, રાશિ અને પ્રિયંકા વગર આ ઘર કેટલું સૂનું લાગે છે. ખરેખર સંતાનો વગરનું ઘર એ ઘર નહીં પણ મકાન થઈ જાય છે. તમને યાદ છે ભાઈ, નાનપણમાં રાશિ અને પ્રિયંકા પગમાં ઝાંઝર પહેરીને આખા ઘરમાં કેવી દોડાદોડી કરી મૂકતા, કેટલું ઘોંઘાટ કરી મૂકતા હતા. અત્યારે આ શાંતિમાં એ ઘોંઘાટની ખોટ સાલે છે. આપણી દીકરીઓ એ આપણો અવાજ છે, આ ઘરનું સંગીત છે, અને એ વાત મને આજે સમજાય છે. સાચી વાત છે, મને પણ એકલું એકલું બહુ લાગે છે. હું શું કહું છું, આપણે થોડા દિવસ એમના ત્યાં રહેવા જઈએ તો બહુ મજા આવશે. હા ગાયત્રી, જયાની વાત સાવ સાચી છે. હું શું કહું છું જયા, આપણે એકલા શું કામ, સાથે પડોશીઓને પણ લેતા જઈએ તો? આમાં શું છે કે તને ત્યાં બહુ એકલું એકલું ના લાગે? મને થયું જ કે રોજ પશ્ચિમ બાજુથી ઉગતો સૂરજ આજે પૂર્વ બાજુથી કેમ ઉગ્યો. બાકી મારી વાતમાં તમે સીધે સીધા સહમત થાવ ને એમાં કોઈ માલ નહીં.
તમારાથી મારી ખુશી નથી જોવાતી. કારણ કે તારી ખુશીમાં છે ને બીજાનું દુઃખ સમાયેલું હોય છે. જરા થોડુંક તો વિચાર કર, આપણે રાશિની સાસરીમાં રહેવા માટે જઈએ તો સારું લાગે. એમાં ખરાબ શું લાગે? સગા સંબંધીઓ તો એકબીજાના ઘરે જાય, એમાં ખોટું શું છે? જયા, આપણે છોકરી વાળા છે, આ રીતે એમને ત્યાં રહેવા જઈએ એ આપણા સંસ્કાર ના કહેવાય. હું તો પ્રિયંકા ત્યાં રહેવા ગઈ ને એ વાતથી પણ સહમત નથી. એવું તમે લોકો માનો છો, બાકી એ લોકોના મનમાં કંઈ નથી. કેટલું મોટું ઘર છે, આપણે ત્યાં જઈશું તો આપણી કેટલી સરસ મહેમાનગતિ કરશે. હું તો વિચારીને જ ખુશ થઈ જઉં છું. તું વિચારીને જ ખુશ થા, કેમ કે બધા વિચારો અમલમાં ના મુકાય. પંખીને જોઈને ઉડવાનો પ્રયત્ન કરીએ ને તો ઊંધે માથે નીચે પડીએ. આપણી ચાદર અને આપણી હેસિયત જોઈને જ જિંદગી જીવાય, સમજી? બસ સ્વામી પ્રવીણાનંદ મહારાજ, તમારું પ્રવચન બંધ કરો, મારે શું કરવાનું છે એ હું સમજી ગઈ છું. ગમે તેમ કરીને ફોન તો ચાલુ કરવો જ પડશે, બધા જ પ્રૂફ આમાં છે. આમાંથી તો બધો જ ડેટા ગાયબ થઈ ગયો છે. અરે મનુ કાકા, કેમ છો તમે? મજામાં ને? અને કાકી કેમ છે? તમારે ટ્રાન્સપોર્ટ વાળાનો નંબર જોઈએ છે, પણ કેમ? અચ્છા, તમારા ઘરનો સામાન શિફ્ટ કરવો છે તો એમાં ચિંતા શું કરવાની કાકા, હું છું ને, હું આવી જઈશ. અરે કાકા, હું તમારી દીકરી જેવી જ છું ને. ના ના, મારી સાસરીમાં આવું કોઈ કંઈ જ નહીં વિચારે. હા, તમે ચિંતા ના કરો, હું હમણાં જ અહીંયાથી રિક્ષા લઈને નીકળું છું અને તમારા ઘરે આવીને તમારો સામાન શિફ્ટ કરાવી દઉં છું. ઓકે, ચલો મૂકું છું. જય શ્રી કૃષ્ણ. વિપુલ, તમારામાં સેજ પણ ડિસિપ્લિન નથી, કેટલો ટાઈમ લગાડી દીધો. હા, પણ તે કહી હતી ઇન્ફોર્મેશન કઢાવવામાં ટાઈમ તો લાગે કે નહીં? ઓકે, મળી ઇન્ફોર્મેશન? હા, મેં બધી જ ઇન્ફોર્મેશન લઈ લીધી છે. ગુડ, તો ક્યાં છે રવિનું ઘર? સાઉથ બોપલ હાઈવે પાસે. મમ્મી, મારે થોડું કામ છે તો હું થોડીક વાર માટે બહાર જાઉં. હા હા, જા, કેમ નહીં. પણ એવું તો શું કામ પડ્યું કે અચાનક બહાર જવું છે? ના ના રાશિ, તું ગમે ત્યારે બહાર જઈ શકે છે. પણ આ તો શું છે કે મને ચિંતા થાય ને બેટા, એટલે મારી જાણ ખાતર ખાલી પૂછી રહી છું. અરે મમ્મી, તમારાથી શું છુપાવવાનું? એકચ્યુઅલી આપણી ઓફિસના મનુ કાકા છે ને, એમનો ફોન આવ્યો હતો. એ અમારા ત્યાં જ રહે છે. એમને એમના ઘરનો સામાન શિફ્ટ કરાવવાનો છે તો એમને મારી અને મારી રંગલીની જરૂર છે, તો બસ ત્યાં જઉં છું. તારા પરિવારે તને કેટલા સારા સંસ્કાર આપ્યા છે. કોઈ પણ સમયે કોઈને પણ તું મદદ કરવા તૈયાર હોય છે. એક્ચ્યુઅલી મમ્મી, મારા પપ્પા કહેતા હતા કે જરૂર પડીએ જે સાથે ઊભા હોય ને એ જ સાચા માણસ. બાકી પ્રસંગમાં તો સૌ કોઈ આવે, પણ તકલીફમાં જે હાથ પકડે ને એ જ આપણા માણસ. વાહ, તારા પપ્પાએ માત્ર તને રિક્ષા ચલાવતા જ નથી શીખવ્યું, પણ જીવનની ગાડી પણ સરસ રીતે ચલાવતા શીખવાડ્યું છે. ખરેખર હું બહુ જ નસીબદાર છું રાશિ, કે મને આવા સંસ્કારી પરિવારની દીકરી મળી. મમ્મી, નસીબદાર તો હું છું કે મને તમારા જેવા મમ્મી મળ્યા અને મને પોતાની માને એવો પરિવાર મળ્યો. ખરેખર મમ્મી, તમે મને મારી મમ્મીની ખોટ ક્યારેય નથી સાલવા દેતા.
બેટા, તે મને દીકરીનું સુખ આપ્યું છે એટલે આપોઆપ જ મારો હાથ મમતાથી તારા માથે મુકાઈ જાય છે. સુખી થજે, સાચવીને જજે અને જલ્દી પાછી આવજે. અરે મમ્મી, હાલ ગઈ અને હાલ આવી. મારી રંગલી રોડ ઉપરનું હેલિકોપ્ટર છે. સંભાળીને ચલાવવાની રિક્ષા. ઠીક છે, તમે ચિંતા નહીં કરતા, હું સંભાળીને ચલાવીશ અને જલ્દી આવી જઈશ. આવજો. આવજે. રાઈટ ટાઈમ પર કાર ને બ્રેક વાગી, નહી તો તારી જિંદગી ને બ્રેક વાગી જાતી. નહી જોને દેવંશી, કેટલો ડરી રહ્યો છે. રવિ, બહુ દોડીએ ને તો થાકી જવાય, અને માણસ જ્યારે થાકી જાય છે ને ત્યારે એનો શ્વાસ ચડે છે, પછી શ્વાસ અટકે છે, શ્વાસ અટકે છે એટલે હૃદય બંધ થઈ જાય છે, ને માણસ નું રામ બોલો ભાઈ રામ થઈ જાય છે. તો પણ બહુ દોડી રહ્યો છે રવિ મારી પાછળ અને પછાડવા માટે, પણ તને દોડવાના નિયમો નથી. ક્યાં દોડવું, કેટલું દોડવું, કેમ દોડવું એ નથી આવડતું. ને જેને નિયમો ના આવડતા હોય ને એ જલ્દી હાફી જાય છે ને હારી પણ જાય છે. રવિ, નજર ઊંચી રાખીને દોડનારને છે ને રસ્તા પરના ખાડા નથી દેખાતા, અને જે લોકોને રસ્તા પરના ખાડા નથી દેખાતા એવા લોકો થોડા સમય પછી આ દુનિયામાં નથી દેખાતા. તમે મને ધમકી આપો છો? વાવ વિપુલ, છો ને કેટલો હોશિયાર છે. આપણે એની સાથે આટલું પ્રેમથી ભારથી વાત કરી રહ્યા છે તો પણ એને ખબર પડી ગઈ કે આપણે એને ધમકી આપીએ છીએ. હું તમારી ધમકીથી ડરવાનો નથી. હું પણ તને ડરાવતી નથી, કારણ કે મને ડરાવતા નહીં, હરાવતા આવડે છે. ચલ ગાડીમાં બેસી જા. કેમ ચર્ચા કરવી છે તારી સાથે? પેલો ટોક, બેસ કારમાં, બેસ. સુવર્ણા આંટી, રાશિ ક્યાં છે? એ કામથી બહાર ગઈ છે પ્રિયંકા. અત્યારે શું કામથી ગઈ છે? એક્ચ્યુઅલી આપણા પિયુન છે ને મનુભાઈ, એમનો ફોન હતો, એમને એમનું ઘર શિફ્ટ કરવું છે એટલે રાશિ એમને મદદ કરવા ગઈ છે, એની રિક્ષા લઈને સામાન બદલાવવા. રાશિ સમજતી કેમ? મેને સવારે જ કહ્યું કે આપણા સ્ટેટસ પ્રમાણેના માણસો સાથે રહેવું ને આપણાથી નીચેના લેવલના માણસો સાથે વાત પણ ના કરવી. ને અત્યારે પિયુનના ઘરે ગઈ. એમાં વાંધો શું છે? રાશિ એમને મદદ કરવા ગઈ છે ને, એમાં કંઈ ખોટું તો નથી? અને આમ પણ મનુભાઈ રાશિના ઘરની બાજુમાં જ રહે છે. મમ, કોઈને મદદ કરવી એ ખોટું નથી, પણ કોઈપણને મદદ કરવી એ બહુ ખોટું છે. આપણે આપણા લેવલના માણસો સાથે જ વ્યવહાર અને કામ કરવું જોઈએ. આ વાત હું રાશિને સમજાવી સમજાવીને થાકી ગયો, પણ ખબર નહીં એના મગજમાં ઉતરતું જ નથી. હવે તો રિક્ષા અહીંયા આવી ગઈ છે એટલે એ લોકોના સામાન પણ શિફ્ટ કરાવવા લાગી. ઇન્ટરેસ્ટિંગ, આજે તો ડિનરની સાથે એન્ટરટેનમેન્ટ પણ મળવાનો છે. શુભ બેટા, તું જે હદે ગુસ્સે થઈ રહ્યો છે ને એટલી મોટી વાત છે જ નહીં. રાશિ માત્ર મદદ કરવાના હેતુથી ગઈ છે, અને રાશિના સ્ટેપ પરથી તો મને એક આઈડિયા આવ્યો છે. આપણે કેબ સર્વિસની સાથે સાથે પેકર્સ એન્ડ મૂવર્સ શરૂ કરીએ તો કેવું? વાહ વાહ સુરણા બેટા, શું બેસ્ટ આઈડિયા છે. આપણે કેબમાં પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક આપીએ તો? હરતી ફરતી રેસ્ટોરન્ટ કેમ શું? એની સાથે જમવાનું પણ રાખીએ તો કેવું સારું?
મારી સિરિયસ વાતને તમે લોકો મજાકમાં લઈ રહ્યા છો, પણ રાશિ જે કંઈ પણ કરી રહી છે ને એના લીધે ઓફિસનો સ્ટાફ મને મજાકમાં લેવા માંડશે. રાશિનું વર્તન મને જરાય પસંદ નથી, એન્ડ આઈ નો કે અત્યારે પણ તમને લોકોને રાશિ જ સાચી લાગતી હશે, પણ એ આપણા પરિવારની ઇમેજ બગાડી રહી છે.